સુરત નવી સિવિલ ખાતે કોવિડ હોસ્પિટલમાં સવારે બાથરૂમમાં પાણી નહીં આવતા દર્દીઓને તકલીફ પડતા ભારે હોબાળો મચાવ્યો હોવાનું જાણવા મળેલ છે. કેટલાક દર્દીઓએ તો ઘરે જવાની તૈયારી કરી લેતા અધિકારો ફફડી ઉઠ્યા હતા અને દોડી આવીને દર્દીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે વોર્ડમાં બાથરૂમમાંથી પાણી નહીં આવતા દર્દીઓને હાલાકી પડી હતી. જો કે કાળઝાળ ગરમીમાં ત્યાં પીવાના પાણીની બોટલ બહારથી આવતી હોવાથી તકલીફ પડતી ન હતી, પરંતુ દર્દીઓએ હાથ ધોવા કે શૌચાલય સહિતની હાલાકી પડતા ત્યાં હાજર ડોક્ટર સહિતના કર્મચારીઓ અને ભાજપના નેતાઓને જાણ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી પાણીની વ્યવસ્થા નહીં થતી દર્દીઓએ હંગામો મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. કેટલાક દર્દીઓએ ઘરે જવા માટે બેડ પરથી ઊભા થઈને તૈયારી દર્શાવી હતી. તે સમયે અધિકારીઓએ તેમને સમજાવતા મામલો ઠાણે પડ્યો હતો. દરમિયાન બપોરે ફાયર બ્રિગેડની ગાડી બોલાવીને કામગીરી શરૂ કરાવી હતી. નવી સિવિલના ડોક્ટરે કહ્યું હતું કે ટેકનિકલ કારણોસર પાણી આવતું બંધ થઈ ગયું હતું. રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ગાડી બોલાવીને પાણી ચઢાવવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ કાળઝાળ ગરમીમાં કેટલાક વોર્ડમાં અમુક પંખા બંધ હોવાથી વૃદ્ધ સહિતના દર્દીઓ પરસેવેથી રેબઝેબ થઈ જતા હોવાથી હાલાકી વેઠી રહ્યા છે. શહેરમાં કોરોના વકરી રહ્યું છે તેવા સમયે સિવિલમાં H1 વોર્ડમાં અમુક પંખા બંધ છે, કેટલાક બાથરૂમમાં લાઇટ નથી, તો કોવિડ 19 હોસ્પિટલમાં પાણીની સમસ્યા છે, જેના લીધે ત્યાંના દાખલ દર્દીઓને ઘણી હાલાકી વેઠવી પડી હતી. આ દર્દીઓની તકલીફ દૂર કરવા માટે દર્દી સેવા સમિતિના પ્રમુખ સુભાષભાઈએ નવી સિવિલના તબીબી અધિક્ષકને રજૂઆત કરી છે.